वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने, श्री हरि कृष्ण महाराज ने जय, श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब हेत थी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ચોથું તરંગ 28મું ચાલુ કથા પ્રસંગમાં સદગુરુ આધારાનંદ સ્વામી એમ કહે છે, કાર્યાણી નગરમાં ભગવાન શ્રીહરિ ઉત્તરાયણના પવિત્ર દિવસે બિરાજમાન છે। ભક્તરાજ માચા ખાચર જેવા પરમ એકાંતિક ભક્તરાજ એનો પ્રેમ છે, ઉત્તરાયણ જેવો પર્વ છે। ભગવાન શ્રીહરિએ બ્રહ્મ ભોજન કરાવ્યું છે, માચા ખાચરે કેવી અદ્ભુત ભગવાનની પ્રાર્થના કરી, સંતોની પૂજા કરી, પોતાના હૃદયને ખોલીને નિષ્કપટ થઈને પોતાના સ્વભાવનો પોતાના દોષોનો એકરાર કર્યો। ધન્ય છે આવા ભક્તને જેણે એકાંતિક થવું હોય, મહારાજને મોટા પુરુષને ગમે એવા થવું હોય તો આપણા જીવનને ખુલ્લું રાખીએ। કહેવાય છે ને, જે ખુલી શકે ને એ જ જીવનમાં ખીલી શકે, ખુલી શકે એ જ ખીલી શકે, બાકી જે બંધિયાર જીવન જીવતા હોય ને એ તો બધા કરમાઈ જવાના। એવામાં ખૂબ ગદગદ કંઠે પ્રાર્થના કરે છે, મહારાજની મૂર્તિને નખથી શિખા સુધી નિરખી છે, ભાવ વિભોર બન્યા છે, ભોજન કરીને બ્રાહ્મણો બધા પધાર્યા છે, સંતોએ વરદાન આપ્યું, બ્રાહ્મણોને પછી મહારાજની આજ્ઞા પ્રમાણે રૂપિયો રૂપિયો દક્ષિણા આપી, બ્રાહ્મણોએ ખૂબ રૂડા આશીર્વાદ આપ્યા। મહારાજે સંધ્યા સમય થયો છે એટલે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, દેવાનંદ સ્વામી વગેરે સંતો વાજિંત્ર લાવ્યા અને સદગુરુ આધારાનંદ સ્વામી એક વાતની નોંધ લે છે, જે આપણે વાત ગઈકાલે ચાલુ હતી, થોડી આપણે વાંચી લઈએ। સંધ્યા સમય થવા આવ્યો ત્યારે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને દેવાનંદ સ્વામી વાજિંત્ર લાવ્યા, કારણ કે તેઓ સર્વશ્રેષ્ઠ ગાયક હતા। પ્રેમાનંદ સ્વામી અને જ્ઞાનાનંદ સ્વામી તેઓ ગાયક અને કવિ પણ હતા, પરંતુ મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી એ બે સૌથી શ્રેષ્ઠ કવિ હતા। કોણ નોંધે છે? સદગુરુ આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગરમાં અને આપણા અન્ય ગ્રંથોમાં પ્રસંગ આવે છે, મહારાજે મુક્તાનંદ સ્વામી એક જ સંતના કીર્તન બધાએ ગાવા આવી આજ્ઞા કરી હતી, બીજા કીર્તન કરનારા કીર્તનિયા સંતોને મહારાજે આજ્ઞા કરી કે તમે મુક્ત મુનિના કીર્તન જોઈને પછી કીર્તનની રચના કરો। સંપ્રદાયના આદિ કવિ મુક્તાનંદ સ્વામી છે, સંપ્રદાયના મેરુ સમાન સંત સદગુરુ મુક્તાનંદ સ્વામી છે, આ સત્સંગની માં બની જેણે સત્સંગને પોષણ આપ્યું છે એવા સંત સદગુરુ મુક્તાનંદ સ્વામી છે, અને આપણે ભાગ્યશાળી છીએ, આપણે મુક્તાનંદ સ્વામીની પરંપરાના છીએ, તમે ને હું આપણે એટલા બધા ભાગ્યશાળી છીએ કે આવા મુક્તાનંદ સ્વામી સત્સંગની માં, ભગવાન જેમને ગુરુ માને, હિમાલય જેવું જેમનું વ્યક્તિત્વ, સાગર જેવી જેમની સાધુતા, આવા ધીર ગંભીર સંત
એમના ખોળામાં, એમની ગોદમાં, એમની પરંપરામાં આપણને બેસવા મળ્યું. દાદા ગુરુજીની વાત આપણે ગઈકાલે રિપીટ કરી હતી એટલા માટે કે ક્યારેક એવો સમય આવે કોઈક રીતે આ સત્સંગમાં મુક્તાનંદ સ્વામી વિશે જુદી રીતે બોલાતું હોય, હલકું બોલાતું હોય, ત્યારે વાલા ભક્તો આપણે જવાબ આપવાનો સમય છે. અત્યારે એવા સમયે જો આપણે બોલી ન શકીએ ને તો ધિકાર છે આપણા જીવનને. ઘણું બધું ચાલે છે, આપણે બીજા કોઈ સંતનો મહિમા એ નથી એમ નથી કહેતા. ગુરુજીનું સૂત્ર છે, રિસ્પેક્ટ ઓલ, ફોલો વન, હેટ નન. જેને જેમાં શ્રદ્ધા છે એની શ્રદ્ધાને મુબારક, એને ધન્યવાદ. પણ ગુણાત્યાનંદ સ્વામીની શ્રદ્ધાને લીધે મુક્તાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામી પર કુઠારાઘાત ખુલ્લે આમ થઈ રહ્યો છે, એ દુઃખનો વિષય છે. ગુણાત્યાનંદ સ્વામી પોતે રાજી ન થાય, આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પણ નારાજ થઈ જાય, મુક્તાનંદ સ્વામીની કેટલી મર્યાદા શ્રીજી મહારાજે રાખી છે જીવનભર, શાસ્ત્રો વાંચો તો ખબર પડે. તો તમે ને હું કઈ કઈ વાડીના મૂળા. માટે ક્યારેક આપણે એવું સાંભળીએ, ચોક્કસ એકવાર એને ઊભો રાખીએ, ચોક્કસ એકવાર એને પ્રશ્ન પૂછીએ, ચોક્કસ એકવાર એની પાસે ખુલાસો કરવાની જરૂર છે. મુક્તાનંદ સ્વામી કેવા મહાન સંત છે. મુખ્યપણે તેમના કાવ્ય પ્રેમ પ્રધાન હતા, એટલી તેમના કાવ્યોની વિશેષતા જાણવી, પ્રેમભાવમાં બીજા કવિઓ તેમનાથી થોડા ઓરા જાણવા, જેની જેવી બુદ્ધિ સમજણ તેણે તેવા પદોની રચના કરી છે. આ પ્રેમાનંદ સ્વામી વિશે લખાયું છે. આપણા સત્સંગમાં આ સમયે નિષ્કુળાનંદ સ્વામી વગેરે ઘણા કવિ થયા છે. કેવો સરસ વિવેક બતાવ્યા છે. મુક્તાનંદ સ્વામી શ્રેષ્ઠ છે, બ્રહ્માનંદ સ્વામી શ્રેષ્ઠ છે, પણ બીજા જે સંતો છે પ્રેમાનંદ સ્વામી, બીજા જે સંતો છે દેવાનંદ સ્વામી, બીજા જે સંતો છે નિષ્કુળાનંદ સ્વામી, એના પણ કાવ્ય અને કવિતાઓ શ્રીજી મહારાજે માન્ય રાખી છે. જે આપણા ધણી ઈષ્ટદેવ ભગવાન શ્રીહરિ માન્ય કરે એને આપણે કેમ વખોડી શકીએ, કેમ વખોડી શકીએ. પાટોત્સવ દરમિયાન ગુરુજીએ વાત કરી હતી કે આજે એવું પણ તૂત ચાલે છે કે હનુમાનજી ગણપતિજી રાખે ને ઉપાસના જ નથી. અરે શ્રીજી મહારાજની સેવા હનુમાનજીએ કેવી કરી છે જાણીએ છીએ ને આપણે બધા. સદગુરુ ગોપાળાનંદ સ્વામી હનુમાનજી મહારાજની સ્થાપના કરી. આપણે રાખીએ કે ન રાખીએ જુદો સવાલ છે, પણ ગોપાળાનંદ સ્વામીનું કાર્ય છે એના ઉપર પણ આપણે પ્રહાર કરીએ છીએ. શ્રીજી મહારાજના સત્સંગની જે રીતો છે, પરંપરાઓ છે, એને પણ આપણે તોડી નાખીએ છીએ. આપણી જાતની સર્વશ્રેષ્ઠતા જ્યારે પ્રતિપાદિત કરીએ છીએ ને, આ અભિમાન મારે કેવું ન જોઈએ. જે રાવણમાં અભિમાન હતું કે જે કુંભકર્ણમાં અભિમાન હતું એનાથી કમ નથી. ધર્મજગતના આવા છુપા રુસ્તમો પુષ્કળ પડ્યા છે જેણે ધર્મજગતને ખલાસ કરી નાખ્યો છે. એટલે વિવેકની જરૂર છે. એટલા માટે કહું છું કે આપણે ભાગ્યશાળી છીએ, આપણને સત્ય જ્ઞાન સમજાવનારા પૂજ્યપાદ ગુરુજી જેવા સત્પુરુષ મળ્યા છે. ગુરુજીની સાથે અમે વિચરણ કરીએ છીએ ને, કેવી કેવી વાતે એમના જીવનમાં વિવેક આપણને દેખાય. હમણાં પાટોત્સવની કથા તમે બધાએ સાંભળી, ગુરુજીની કથા વાર્તા તમે રોજ સાંભળો છો, રોજ સાંભળો છો. મારી તો તમને વિનંતી છે, સંતોની કથા ભલે સાંભળો, પણ દિવસમાં એકાદ વાર જો અવકાશ મળે ને તો ગુરુજીની કોઈ પણ કથા આપણા કાને પડે, પડે ને પડે. સ્વામી વિવેક બતાવે છે. હવે દરેક કવિને શ્રીહરિના યશને ગાવામાં તાન છે, પણ જેમ જમવાની અનેક વાનગી હોય તેમાં જેની જેવી રુચિ હોય તેને વિશેષ રૂપમાં જમે, તેમ જેની જેવી રુચિ કે સમજણ હોય તેવું વર્ણન કરે. જમવાની બધી વાનગીઓથી ભૂખ તો સંતોષાવાની જ છે, છતાં પણ તેમાં અધિક ન્યૂન ભાવ જણાય છે. પેંડા જમે, પતાસા જમે, પૂરી જમે, પીઝા જમે, જે જમે તે, ભૂખ તો જવાની છે, રુચિ પ્રમાણે ભોજન ગમે તે કરે, પણ એના ગુણધર્મ તો જુદા જુદા છે જ ને, એમાં શ્રેષ્ઠ અને કનિષ્ઠ છે જ ને. પતાસા પેંડા બે એક સરખા કહેવાય, કહેવાય સરખા, કોને શ્રેષ્ઠ કહેશો બોલા દાદા, લો ભાવે છે એટલે દાદા કહેવા એ માગું છું.
આનું નામ વિવેક. સત્યને યથાર્થ સમજવું, જ્ઞાનનો ઉત્કૃષ્ટ પ્રકાર છે વિવેક. જે વસ્તુ જેમ છે તેમ સમજવી એને વિવેક કહેવાય. અતિ સામાન્ય રીતે કહું તો સમય જોઈને, સંજોગ જોઈને, સામેની વ્યક્તિ જોઈને નિર્ણય કરવો તે વિવેક છે. મને નિષ્કુળાનંદ સ્વામીના માં શ્રદ્ધા છે, હું નિષ્કુળાનંદ સ્વામીના ગમે એટલા વખાણ કરું જુદી વસ્તુ છે, પણ નિષ્કુળાનંદ સ્વામીના નામે બીજા કોઈ નિષ્કુળાનંદ સ્વામી કરતા અતિ વરિષ્ઠ સંત છે, જેને નિષ્કુળાનંદ સ્વામીએ માન્ય કર્યા છે કે જેને શ્રીજી મહારાજે પોતે માન્ય કર્યા છે, એવા સંતનો પણ છેદ જ્યારે ઉડાડી નાખો ત્યારે નિષ્કુળાનંદ સ્વામી રાજી ન થાય, શ્રીજી મહારાજ રાજી ન થાય, કલ્યાણની વાત તો દૂર જ છે. માન્યતા અને સિદ્ધાંત એમાં ફેર છે કે નહીં? કે નહીં? માન્યતા વ્યક્તિગત હોઈ શકે, સિદ્ધાંત ક્યારે વ્યક્તિગત નથી હોતો, સિદ્ધાંત સર્વમાન્ય હોય છે. અવિવેક અને વિવેકમાં શું ફેર છે? શ્રીજી મહારાજ વચનામૃતમાં શું કહે જો સાંભળો. શ્રીજી મહારાજે વિવેકી કોને કીધો? સાધુની કડવી વાત હોય તો પણ એને હિતકારી માને, સવળી લે એને વિવેકી જાણવો. વિવેકની કેટલી સૂક્ષ્મ વ્યાખ્યા શ્રીજી મહારાજે કરી, અને એ વિવેકી છે દિવસે દિવસે સત્સંગમાં આગળ વધતો જાય, અને અવિવેકી છે દિવસે દિવસે ઘટતો જાય. એટલે સદગુરુ આધારાનંદ સ્વામી વિવેક બતાવે છે કે બધા સંતો કવિ છે, બધા સંતોના કાવ્ય અને કીર્તનો માન્ય રાખ્યા છે મહારાજે, તેમાં પણ મુક્તાનંદ સ્વામી શ્રેષ્ઠ છે, બ્રહ્માનંદ સ્વામી શ્રેષ્ઠ છે, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી એના કાવ્ય પણ મહારાજે માન્ય રાખ્યા છે, એમાં પણ પ્રેમ ભાવ અને ભક્તિ છે, જેની જેવી રુચિ હોય એનું ગાન કરે, સહનું તાન શ્રીહરિનો યશ ગાવામાં જ છે, નગરમાં જવાના માર્ગ અનેક હોવા છતાં એક માર્ગ ઉપર પગલા મુકાતા પગલા તો એક સરખા જ હોય, તે રીતે જ કવિની કાવ્ય પદ્ધતિ અનેક હોવા છતાં બધાનું તાન તો એક શ્રીહરિમાં જ હોય. શ્રીહરિના સ્વરૂપનું વર્ણન કરે એવું જે કાવ્ય હોય તે જ અનુપમ છે, તે જ અજોડ છે. હવે આ સિદ્ધાંતની વાત કરે છે. જો પહેલા વિવેકની વાત હતી, હવે સિદ્ધાંતની વાત. જેમાં શ્રીહરિની મૂર્તિનું વર્ણન ન હોય તે બધા કાવ્ય તો અંધારિયા કુવા જેવા છે. પાણી વગરનો કૂવો હોય ત્યાં કોઈક માણસ જાય તો એને શું મળે? શું મળે? એને અંધારિયો કૂવો કહેવાય. ગમે એટલા પગ તોડીને ત્યાં પહોંચે કશું એને મળે? દાદા, કઈ ન મળે. એમ ભગવાન શ્રીહરિની મૂર્તિનું જેમાં વર્ણન નથી, ભગવાનનો જેને સંબંધ નથી, એવા શબ્દ માત્ર, એવા કીર્તન માત્ર અંધારિયા કૂવા જેવા છે. આ સિદ્ધાંત છે. જેમાં ભગવાન શ્રીનો સંબંધ છે એ કીર્તનો ગાવા જેવા છે, એમાંથી કંઈક જીવને મળે છે. એમાં પણ મુક્તાનંદ સ્વામીની જે રચનાઓ છે એને તો પ્રગટનો સંબંધ છે. કોનો સંબંધ છે? પ્રગટનો સંબંધ છે. વિવેક બહુ સમજવા જેવો છે દાદા. થોડું આપણે સમજાવી દઈએ આ સિદ્ધાંતની વાતમાં જતા પહેલા. ઘરે મહેમાન આવે ને તો ક્યારેક મહેમાન ખીચડીવાળા આવે, જેને ખીચડી કરીને ખવડાવવા પડે, કેમકે ઘણકર ઘર ભાળી જાય હોય, ઘર છોડે નહીં. મહેમાન, મૂળ શબ્દ છે મહેમાન, આકાશમાંથી મેઘ વરસે એના જેવું જેને માન મળતું હોય એને શું કહેવાય? મહેમાન. ખેડૂતો, ગામડાના માણસો આકાશ સામે નજર કરીને રાહ જોતા હોય, ક્યારે મેહુલો આવે, ક્યારે વરસે, આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ, ખબર છે ને? હા દાદા, યાદ છે ખરું. રાહ જોતા હોય ક્યારે વરસાદ વરસે, ક્યારે વરસાદ આવે. એમ વરસાદની જેમ જેની રાહ જોવાતી હોય એ મહેમાન. પણ ઘણા પાછા એવા હોય કે વારે વારે ગુંદાના ઠળિયા જેવા, ઘરનો દસ્તાવેજ બતાવવો પડે, જો નામ અમારું છે, તમારું નથી, નીકળો હવે બહાર. ખીચડી ના હોય તો ઘણા શીરા ના હોય. એક નાનામાં નાના વ્યક્તિ હોય એને પણ ઓળખવાની રીત છે, એક સંત હોય એને પણ ઓળખવાની રીત છે. મોટાભાગના માણસો માને છે બધું સરખું છે, એ પણ અવિવેક છે. ખોળ અને ગોળ સરખા કહેવાય જ નહીં,
તો ઘણીવાર માણસ પોતાના અનુભવને આધારે, પોતાની વ્યક્તિગત માન્યતાને આધારે બધાનું જ ખંડન કરી નાખે છે. એ પણ અવિવેક છે. પોતાને મળ્યું છે શ્રેષ્ઠ જ છે, પોતાને જે મળ્યું છે સારું છે, તેને મોક્ષ સુધી પહોંચાડવાનું જ છે. શ્રીજી મહારાજનો આ સિદ્ધાંત સ્પષ્ટ છે. એટલે વચનામૃતમાં શ્રીજી મહારાજે મૂળ અક્ષરથી જ મોક્ષ થાય એવો ક્યાંય સિદ્ધાંત પ્રતિપાદિત નથી કર્યો. શ્રીજી મહારાજે એકાંતિક સત્પુરુષના સંબંધે કરીને જીવનું કલ્યાણ થાય છે. પ્રથમનું વચનામૃત 54મું મોક્ષના દરવાજા ઉઘડ્યાનું વાંચો તમે. ભાગવતજીનું પ્રમાણ મહારાજે આપ્યું. જ્યાં જ્યાં કલ્યાણની વાત આવી, સારંગપુરનું વચનામૃત 7મું જુઓ. એવું સંત સમાગમ રૂપી નૈમિક શરણ્ય ક્ષેત્ર જ્યાં હોય ત્યાં મુમુક્ષુએ દ્રઢ મન કરીને નિવાસ કરવો, ત્યાં જનું આત્યંતિક કલ્યાણ છે. લો, કલ્યાણની જ્યાં જ્યાં વાત આવી, મોક્ષની જ્યાં જ્યાં વાત આવી, ત્યાં શ્રીજી મહારાજે એટલી સરળ અને સ્પષ્ટ કરી છે. એટલા માટે જ મુક્તાનંદ સ્વામીએ કહ્યું, સર્વોપરી ભગવાન શ્રીહરિનું સર્વોપરી કાર્ય કહ્યું. આ અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી. કઈ કરુણા કરી? આપણને સારા બંગલાવાળા કર્યા એ, સારા પૈસાવાળા કર્યા એ, અમેરિકાના વિઝા અપાવ્યા એ, કઈ કરુણા શ્રીજી મહારાજે કરી? તમે ને હું પામર જેવા જીવ શું સમજવાના? મુક્તાનંદ સ્વામી કહે, મુક્તાનંદ કહે, મુક્તિ સુગમ કરી સીધી. જેનો જન્મ પુરુષોત્તમને પામવા માટે થયો હતો, ગંગા જેમ સમુદ્રને મળવા માટે જન્મી છે, એમ જે મુક્ત મુનિ, આ તો અક્ષરધામના મુક્ત જ હતા, પણ આ લોકની દ્રષ્ટિએ તમે જુઓ સ્વામીનું જીવન. જન્મથી સહજ વૈરાગ્ય, પરાણે પરણાવે એન કેન પ્રકારે સંસારના બંધન તોડી દ્વારકાદાસજી પાસે આવે, ખૂબ સેવા કરી રાજી કરે, પણ બ્રહ્મની પ્રાપ્તિ થાય એવું બ્રહ્મચર્ય સિદ્ધ ન થાય, નિરાશ થઈ ત્યાંથી નીકળી જાય. કલ્યાણદાસજી પાસે વાંકાનેરમાં આવે, ત્યાંથી નીકળી જાય. સરદારમાં આવે, તુલસીદાસજી પાસે. કેટલા ગુરુ બદલે, કેટલા ગુરુ, એક જ લક્ષ્ય. શું? ગંગા હિમાલયમાંથી નીકળે ને, પહાડ આવે, ઊંડી ખીણ આવે, મોટી ચટ્ટાનો આવે, ગમે એવા ઝંઝાવાત આવે, પણ એક જ લક્ષ્ય છે. શું? કે સાગરને મળવું છે. મુક્તાનંદ સ્વામી મૃત્યુ સ્વીકારવા તૈયાર થયા છે, ઝાડ ઉપરથી પડીને આત્મહત્યા કરવા સુધી તૈયાર થયા છે, કે જો આ જન્મે કરીને, આ દેહે કરીને ભગવાન ન મળતા હોય તો જીવનનું શું કામ છે, જીવવાનું શું પ્રયોજન છે. આવા મુક્ત હતા. અને રામાનંદ સ્વામી મળે. જુઓ, એક પછી એક સ્વામીના જીવનમાં ચડતા પ્રસંગો. દ્વારકાદાસજી કરતા કલ્યાણદાસજી બહુ શ્રેષ્ઠ સંત હતા, એના કરતા તુલસીદાસજી વધારે શ્રેષ્ઠ હતા, એના કરતા રામાનંદ સ્વામી તો અતિ શ્રેષ્ઠ હતા. અને રામાનંદ સ્વામી મળ્યા પછી ભગવાન સ્વામી નારાયણ મળે, ત્યારે તો મુક્તાનંદ સ્વામીને પ્રાપ્તિનો કળશ ચડી ગયો છે કે નહીં? આવા શ્રેષ્ઠ સદગુરુ, એના માટે જ્યારે કંઈક બોલાતું હોય ત્યારે આપણને દુઃખ થાય. હું કહેવા એ માગું છું, કોઈની શ્રદ્ધા માટે આપણે એને ઠોકર નથી મારતા. શ્રીજી મહારાજે તો સ્પષ્ટ કર્યું છે, એકાંતિક ધર્મ જ્યાં છે એ કલ્યાણને આપનારા છે. સાચા હરિભગત એકાંતિક છે, એના ઘરના ગોળાનું પાણી પણ કલ્યાણ કરનારું છે. 500 પરમહંસ, એ ગુણાત્યાનંદ સ્વામી હોય, નિષ્કુળાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી હોય, એક એક સંત અક્ષરધામના મુક્ત જ છે. પણ વિવેક ગુમાવીને કહેવા એ માગું છું, સમજો છો ને તમે, શ્રીજી મહારાજે જે કાર્ય કર્યું છે ને મોક્ષનું, ચોખ્ખું ને ચટ, એના જેવું તો મોક્ષનું કાર્ય કદાચ ક્યાંય નથી થયું. એટલે ગુરુજી ઘણીવાર કથામાં કહે, ભગવાન શ્રી કૃષ્ણ લીલા પુરુષોત્તમ છે, એના જેવી લીલાઓ, અદ્ભુત લીલાઓ બહુ ઓછી સાંભળવા મળે. ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ છે. ધર્મના પાલનમાં ભગવાન રામચંદ્રજીનું જીવન સચોટ છે. શ્રીજી મહારાજનું કાર્ય શું છે? પૂર્ણ પુરુષોત્તમ. જીવનું આત્યંતિક કલ્યાણ કરવામાં ભગવાન સ્વામિનારાયણની સર્વોપરિતા છે. જોબન પગી જો રામના હાથમાં આવે ને તો બાણ મારીને રાવણની જેમ મારી નાખત. જોબન પગી જો કૃષ્ણના હાથમાં હોત ને તો રાય રાય જેવડા ટુકડા કરી નાખ્યા હોત. પણ શ્રીજી મહારાજના હાથમાં આવે ને જોબન પગી જેવા લૂંટારાને પણ પ્રાતઃ સ્મરણીય બનાવી દે, વાલેરા વરુ જેવા પાપના પહાડને પણ
પરમ એકાંતિક ભગવાનના ભક્ત બનાવી દે. આવા તો એક બે દાખલા નહીં, અનંત દાખલાઓ છે. કોલસાને કોઈ નૂર બનાવી શકે, હાવ પામરને પતિત જીવને અક્ષરધામનો અનાદિ મુક્ત બનાવી શકે, આવી રીત ભગવાન શ્રીહરિ આ પૃથ્વી પર લઈને આવ્યા. કેવી રીતે? શુદ્ધ એકાંતિક ધર્મની સ્થાપના કરીને. એકાંતિક ધર્મ સાધુ દ્વારા, એકાંતિક ધર્મ હરિભક્તો દ્વારા, એકાંતિક ધર્મ બહેનો દ્વારા, એકાંતિક ધર્મ બાળકો દ્વારા, જ્યાં જ્યાં ગયો ત્યાં કલ્યાણના દરવાજા ખુલતા ગયા. સમજો છો કે નહીં દાદા? આ વાત છે. સંસ્થાને બચાવવાની વાત જુદી છે અને સિદ્ધાંતને બચાવવાની વાત જુદી છે. એક જ વ્યક્તિને શ્રીજી મહારાજ કલ્યાણ માટે અધિકાર આપે, બીજા કોઈને આપતા નથી, આવી વાત કોઈ શાસ્ત્રમાં ક્યાંય પણ આવતી નથી. અત્યારના શાસ્ત્રમાં કોઈ લખ્યું હોય તો એને આપણે માન્ય નથી રાખતા. મહારાજે અથવા મહારાજના સમકાલીન સંતોએ કોઈ લખ્યું હોય તો બતાવો. આવી રીતે મુક્તમુનિનું શ્રેષ્ઠપણું બતાવી બધા સંતોએ જે મહારાજને રાજી કરવાના તાન સાથે કીર્તનો લખ્યા છે બધા ગાવા યોગ્ય છે એમ લખી અને સ્વામી સિદ્ધાંત સમજાવે છે. શ્રી હરિ કો વર્ણન કરે સો સબ કાવ્ય અનુ તેહી બરનન નહીં જાહિ મે સો સબ અંધ હિ કો. શ્રી હરિ કો વર્ણન કરે સો સબ કાવ્ય અનુ તેહી બરનન નહીં જાહિ મે સો સબ અંધ હિ કો. ભગવાન શ્રી હરિનું વર્ણન જેમાં છે એ કાવ્ય એ કીર્તન કલ્યાણને કરનારા છે. જેમાં ભગવાન શ્રીહરિનું વર્ણન નથી, ભગવાન શ્રીહરિનો સંબંધ નથી, એવા કાવ્ય હોય, કીર્તન હોય, ગમે એવા મન ગમતા હોય, પણ એનાથી ક્યારેય પણ જીવનું કલ્યાણ નહીં. એ તો અંધારિયા કુવા જેવા છે. આવી સમજણ તો હરિના ભક્તની છે. વિમુખની સમજણ જુદી હોય. નિરાકારની વાત સાંભળવી તે સન્માર્ગ કહેવાતો નથી. સિદ્ધાંતની એક વાત પૂરી થઈ. જેને ભગવાનનો સંબંધ છે એ બધા કીર્તન ગાવા લાયક છે. આજે સત્સંગમાં ઘણી વાર એક પ્રશ્ન ચર્ચાતો છે કે ભાઈ નંદ સંતોના જ કીર્તન ગાવા. એક પક્ષ એવું માને છે આધુનિક કોઈ સાધુ હોય કે હરિભગતોને એ કીર્તન લખી ગાવા નહીં. કોઈ કેમ કે છે એ પણ ગવાય. આ પ્રશ્ન એકવાર ગુરુજી સુધી આવ્યો. ગુરુજીએ બહુ સરસ ખુલાસો કર્યો. જુઓ, ટૂંકમાં એટલી વાત છે કે જે કીર્તનમાં મહારાજનું વર્ણન હોય એ બધા કીર્તન ગાવા જેવા છે. શ્રીજી મહારાજના સંબંધ વિનાના કીર્તન એ આપણે ન ગવાય. આટલો સિદ્ધાંત છે. પછી આના ગાવા અને આના ન ગાવા, બરાબર? આ બધા માણસોએ જે ઊભા કરેલા ઝઘડાઓ છે ને એમાં જ બધું ચાલે જ જાજો. ઘણા પાસે શોધી કાઢે છે કે આધુનિક કીર્તનોમાં તો ઢાળ ફિલ્મી ઢાળ છે ને આ ઢાળ છે, બરાબર? એ ન ગવાય, એનાથી કલ્યાણ બગડે, એનો ઢંઢેરો પીટે છે. ભાઈ, જેની જેવી રૂચિ, હમણાં સ્વામીના કીધું, જેની જેવી રૂચિ, જુદી વસ્તુ. પણ મહારાજનો સંબંધ છે, મહારાજના સંયોગવાળા છે, એવા કીર્તનને ગાવા યોગ્ય નથી એવું આપણે ન કહી શકીએ. નંદ સંતોના કીર્તનોને પણ જે ફિલ્મના શોખવાળા છે લોકો ફિલ્મી રાગમાં ઢાળી દીધા છે, નથી ઢાળી દીધા. નંદ સંતોના કીર્તનો, પ્રેમાનંદ સ્વામીના કીર્તનો, બ્રહ્માનંદ સ્વામી, તો શું એ નહીં ગાવાના? કહેવાનો અર્થ એ છે ગંગા એ ગંગા જ છે, ગંગામાં મળદું તરે છે, નથી ગંગાનો મહિમા ઓછો નથી થતો. એમ ભગવાનના સંબંધવાળા શબ્દો એને કોઈ ગમે તેવા ઢાળમાં ઢાળી દે એનાથી એ શબ્દો ગૌણ નથી થતા. પણ લોકોની માન્યતા જુદી જુદી. કલ્યાણમાં કંઈ ગમ પડે નહીં, શાસ્ત્રો કંઈ વાંચતા હોય નહીં, સાધુનો સમાગમ કરતા ન હોય, અને પછી આવા નવા ડખા દરરોજ ઊભા કર્યા કરે, અને એમાં એમાં દિવસો ને દિવસો કલાકોના કલાકો ચર્ચા કરીને સમય પૂરો થાય, જિંદગી પૂરી થાય. બીજી સિદ્ધાંતની વાત હવે સ્વામી કરે છે. નિરાકારની વાત સાંભળવી તે સન્માર્ગ કહેવાતો નથી. ભગવદ્ ભક્ત અને વિમુખની રૂચિમાં તો રાત દિવસ જેટલો ફરક હોય, તે બંનેની રૂચિ એક સરખી ક્યારેય થવાની નથી. અનાદિકાળની આ રીત ચાલી આવે છે. શ્રીહરિએ સ્વયં કહ્યું છે અમારા સત્સંગી માત્રે પરમેશ્વર નિરાકાર છે એમ માનનારાને
માર્ગે ભૂલથી પણ કોઈ દિવસ ક્યારેય ચાલવું નહીં. પરમેશ્વરને નિરાકાર માનવા એ માર્ગ અંધારિયા કુવા જેવો છે, તે ધર્મના સ્વરૂપનો નાશ કરાવનારો છે. જો તેનાથી ધર્મનો નાશ થાય તો ધર્મના નાશથી ભક્તિનો પણ નાશ થાય, ભક્તિનો નાશ થાય એટલે જમપુરીમાં જ નિવાસ થાય. નિરાકાર મતવાળા છે તે જમપુરીને મિથ્યા કહે છે, લખ ચોરાસીને ભ્રાંતિ કહે છે, પણ તેમને તે ભ્રાંતિ મટે નથી. આ ભગવાનને નિરાકાર માનવાની વાત અત્યારે બહુ ઓછી આપણા સત્સંગમાં દેખાય, પરંતુ મહારાજના સમકાલમાં આ બહુ મોટો એક પ્રશ્ન હતો. અત્યારે પણ જોકે જે હરિભક્તોને બીજા ધર્મના સાથે ક્યારેક ચર્ચાઓ થતી હોય, દુનિયાના મોટાભાગના ધર્મો એવા જ છે જે ભગવાનને આકારમાં નથી માનતા, નિરાકાર ભગવાનને જ માને છે. એટલા માટે માને છે કે એને જોયા નથી ભગવાનને, એટલા માટે માને છે કે એને ભગવાનનો અનુભવ કર્યો નથી. એ તો ભગવાનના એકાંતિક જે મહાપુરુષો હતા, ભગવતપાદ રામાનુજાચાર્યજી જેવા, વલ્લભાચાર્યજી જેવા, આવા જે મહાપુરુષો હતા જેણે ભગવાનનો સાક્ષાત્કાર કર્યો અને સાકાર બ્રહ્મનું પ્રતિપાદન કર્યું, એટલા માટે શ્રીજી મહારાજને વિશિષ્ટાદ્વૈત મત ગમ્યો છે, એટલા માટે શ્રીજી મહારાજે વિશિષ્ટાદ્વૈત માન્ય કર્યો છે. બીજા બધામાં ક્યાંક 50%, ક્યાંક 60%, ક્યાંક 70% સારું હતું, પણ ભગવતપાદ રામાનુજાચાર્યજીના વિશિષ્ટાદ્વૈત મતમાં, આ ભક્તિ પરંપરામાં, આ વૈષ્ણવી પરંપરામાં 100% કલ્યાણની ભગવાન શ્રીહરિએ શુદ્ધિ જોઈ. આપણા મંદિરમાં સંતો કેવી મહારાજની સેવા કરે તમે જુઓ, કેવી સેવા! મહારાજને થાળ, મહારાજને શણગાર, મહારાજને લાડ લડાવવાના, કેટલો પ્રેમ! અને તમે બધા અનુભવ કર્યો છે, કેટલા હરિભક્તો વાત કરે છે, સ્વામી ગમે એવા ઘાટ સંકલ્પ હોય ને પણ મહારાજની સામે આવીને બેસીએ ને, આમ ટાઢો શેરડો પડતો હોય ને એવી શાંતિ અંતરમાં પથરાઈ જાય. હમણાં થોડા દિવસ પહેલા એક નવા જ હરિભક્ત મેસાચ્યુસેટ્સથી દર્શન કરવા આવેલા, દર્શન કરવા આવ્યા અને પછી તો એમણે થોડી વાર બેઠા, ખૂબ રાજી થયા. પછી ઉપર મને વાત કરી, મૂર્તિ વિશે 2-3 શબ્દો કીધા એમણે, આપણને એમ થાય કેટલો ભાવ, કેટલું ખેંચાણ છે. તો કોઈ કહેવાય તત્વ આવે, એક દી ભીખુ દાદા બેઠા હતા, દાદા બોલો, દાદા પાસે કેવરાય છે આ વાત ક્યારેક? એક ભાઈ આવ્યા અચાનક દર્શન કરવા, ભાઈ બાર, બીજા ભાઈ અંદર, અંદર પગ ન મૂકે, બોલો, મંદિરમાં, આપણા મંદિરમાં સત્સંગી ચાંદલાવાળા કંઠીવાળા છેક બાલ્ટીમોરથી આવેલા, સ્પેશિયલ બાલ્ટીમોરથી સ્પેશિયલ અહીંયા દર્શન કરવા આવેલા. ઓનલાઈન દર્શન કરીને ગમે ત્યારે ખેંચાણ થયું હશે, અમને ખબર ના પડી શું થયું, ભૂલા પડ્યા શું થયું, પણ દર્શન ભાવથી કર્યા. પણ બાર મારા દાદા પછી પ્રસાદ ને પત્રિકાને આપવા ગયા ને, એવા ખીજાને ના પડતી, આપણી પાસે મુકતા જ નહીં, આ બધું લઈ જાઓ, પાછું લઈ જાઓ, તમે અમારા કશું જોઈએ નહીં. તો આવ્યા શું કામ ભાઈ? અમારા મંદિરમાં જે આવે ગુરુજી કે અમારી પાસે આ માલ છે, મેં તો બધાને. નિરાકારને જે માને છે એ અંતે યમપુરીના અધિકારી થાય છે. વ્યાસ ભગવાનનો અવતાર હતા, તેમના જેવા કોઈ જ્ઞાની ન કહેવાય. તેમણે જે વાત કહી એ પ્રમાણભૂત છે, વ્યાસે ન કહ્યું હોય એવું જ્ઞાન તો મિથ્યા કહેવાય. વ્યાસ મુનિએ અનંત ગ્રંથોની રચના કરી છે, તેમાં શ્રીમદ ભાગવત ઘણું બળવાન છે, તેમાં જે જીવના કલ્યાણ માટેના વચન છે તે સૌથી અધિક પ્રમાણરૂપ ગણાય છે. તે વચન વ્યાસ મુનિએ સ્વયં કહ્યા છે. આ વાત શ્રીજી મહારાજને ખૂબ 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 ગમતી. ઘણી વખત વાર્તા ગ્રંથોમાં જુદા જુદા સંતોએ આ વાત નિરૂપી છે, સાંભળજો. જેને બધી જ જાતના પાપોથી છૂટવું હોય તેણે ભગવાન નારાયણ સિવાયના અન્ય દેવોની સેવા, ઉપાસના, ભક્તિ ક્યારેય કરવી નહીં, ક્યારેય કરવી નહીં. વેદોમાં એક બહુ મોટો શાસ્ત્રાર્થ છે કે શિવજીની ઉપાસના થાય, શિવજીનું ધ્યાન થાય, શિવજીની ભક્તિ થાય, નારાયણની ઉપાસના થાય, નારાયણની ભક્તિ થાય, નારાયણનું ધ્યાન થાય. શું સાચું? બહુ મોટો એક વૈદિક શાસ્ત્રાર્થ છે અને આચાર્યોનો નિર્ણય છે, આચાર્યોનો નિર્ણય છે. શિવ મહાન છે, શિવ મહાદેવ છે, પણ નારાયણની દ્રષ્ટિએ ભક્ત છે, નારાયણની દ્રષ્ટિએ સેવક છે.
સમજો છો ને? માટે ધ્યાન અને ઉપાસના તો કેવળ નારાયણની જ થાય, સર્વોપરી તત્વની જ થાય. તમારે મામલતદાર જોડે સંબંધ છે, તમને મામલતદાર ગમે છે, તમે મામલતદાર સાથે બહુ હળતા મળતા છો અને તમે એમ માનો કે અમારે મોદીની જરૂર નથી, અમારા મામલતદાર જ સર્વસ્વ છે, તમારી માન્યતા હોઈ શકે, પણ મોદીની આગળ મામલતદારનું શું ચાલવાનું? બોલો, શું ચાલવાનું? અભિમાનના પ્રકારમાં કાલે આપણે 25માં જોયું, અભિમાની માણસ વડીલની મર્યાદા તો નથી રાખતો પણ વડીલને સ્વીકારી પણ નથી શકતો. આવા અવળી સમજણવાળા દુનિયામાં ઢગલો માણસો છે, અહંકારી માણસો, ઘમંડી માણસો. હું કથામાં ઘણી વાર કહું છું ને, આ વાત એટલી સમજવા જેવી છે, સ્ત્રીની આસક્તિ કરતા પણ ધનની આસક્તિ અત્યંત ખરાબ છે. શાસ્ત્રસંમત વાત છે, સ્ત્રીની આસક્તિ કરતા ધનની આસક્તિ અત્યંત ભયંકર છે. ગુણાત્યાનંદ સ્વામી કહે વાતોમાં, ધન સ્ત્રીને ખોટું ખોટી કરાવનાર તો ઘણા બધા મળે, પણ ધનને ખોટું કરનાર કે કરાવનાર સત્સંગમાં ઝાઝા દેખાતા નથી, કારણ કે સત્સંગમાં ધનની જરૂર છે. સ્ત્રીની આસક્તિ કરતા ધનની આસક્તિ અત્યંત ભયંકર છે, અત્યંત કાતિલ છે. સ્ત્રીને લીધે કલ્યાણ બગડ્યા હોય એવા દાખલા ઘણા છે, પણ એના કરતા ધનની આસક્તિથી કલ્યાણ બગડ્યા હોય એવા ઝાઝા દાખલાઓ છે. અને એના કરતા પણ વિચારની આસક્તિ, મારી વાત જ સાચી, હું કહું એ જ સાચું, આ વાત આમ જ છે, શાસ્ત્રો વાંચ્યા વિના, શાસ્ત્રો વિચાર્યા વિના, આગળ પાછળનું જોયા વગર એવી રીતે ચર્ચાઓ થતી હોય ત્યારે આપણને દુઃખ થાય. ઉપાસના કરવા યોગ્ય તત્વ એક જ છે, સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, બીજું તત્વ નથી. પછી પોતાની માન્યતાથી કરે જુદી વસ્તુ છે, કાળભેરોની કરે છે, લોકો નથી કરતા, નથી કરતા. તમે ઉજ્જૈનમાં જાઓ, કેવી રીતે ઉપાસના થાય જુઓ તો ખરા, ખબર પડે. અરે કાળભેરોની ક્યાં વાત કરો, આજના એક્ટરો એના મંદિરો થવા માંડ્યા, એની માનતાઓ થવા માંડી. બોલો, માન્યતાની વાત નથી કરતા, જે સિદ્ધાંતની વાત છે, જે શાશ્વત વાત છે, જે શાસ્ત્રીય વાત છે, એ છે કે ઉપાસના એક સર્વોપરી તત્વની જ થાય. વેદોમાં એક બહુ છુપું ગુપ્ત તત્વ હતું જે બધા આચાર્યોએ માન્ય કરેલું છે, રામાનુજાચાર્યજી, વલ્ભાચાર્યજી, અરે શંકરાચાર્યજી સ્વયં. સાંભળજો, ભારત દેશના મહાન પાંચ આચાર્યો જ્ઞાનના માર્ગના પ્રસ્થાપક કહેવાય. રામાનુજાચાર્યજીને 1000 વર્ષ પૂરા થાય છે આ વર્ષે, 1000 વર્ષ પૂરા થાય છે. 100 વર્ષ કરતા પણ લાંબુ જીવન જીવી એટલી મોટી જ્ઞાનની ધારા એમણે પ્રવર્તાવી, ભક્તિ સાથેનું જ્ઞાન. શંકરાચાર્યજી મહારાજ બહુ ઓછું જીવા, પણ એટલા ટૂંક સમયમાં આખા ભારતની અંદર શુદ્ધ વૈદિક પરંપરાની એમણે સ્થાપના કરી. આચાર્યોને ધન્યવાદ છે, ભગવાનનો અંશ હતા, ભગવાનની વિભૂતિ હતા, એટલે ભગવાને એમના દ્વારા એટલું મહાન કાર્ય કર્યું, સંસ્કૃતિની રક્ષા માટે, ધર્મની રક્ષા માટે અને વેદ અને સત્શાસ્ત્રની રક્ષા માટે. એ બધા આચાર્યોએ એક નિર્ણય આપ્યો, એક માન્ય કર્યું, ભગવાનના નામ 100 છે, 1000 છે, 1,00,000 છે, 1,00,000,000 છે, દાદા આ સમજવા જેવું તત્વ છે. તો ભગવાનનું મૂળ નામ કયું, જેમાં મૂળ અક્ષરનો પ્રશ્ન છે ને, એ તો ક્યાંય ચર્ચાતો જ નથી, પણ આ વેદોમાં મૂળ નામ કયો પ્રશ્ન ચર્ચાયો છે. વાત તો સાચી ને, હરિતારા 6000 નામ કયા નામે લખવી કંકોત્રી, આપણને વિચાર આવે તો. વર્ષોથી આ વિચાર શાસ્ત્રોમાં આવ્યો, વેદોમાં આવ્યો, વૈદિક પરંપરામાં, વૈદિક સાહિત્યમાં, અને નિર્ણય કરવામાં આવ્યો. વિષ્ણુ સહસ્ત્ર નામમાં 1008 નામ, સર્વમંગલ સ્તોત્રમાં 1008 નામ, ભગવાનના હજારો લાખો નામ છે. મૂળ નામ શાસ્ત્રો પ્રમાણે ભગવાનનું નારાયણ છે, અને વૈદિક સાહિત્યનો એક નિર્ણય છે, મૂળ મંત્ર ક્યારેય પણ એ ગુપ્ત રાખે, એ અધિકાર વિનાના વ્યક્તિ પાસે ક્યારે પ્રગટ ન કરતા. સાંભળજો હો આ નિર્ણય દાદા, ગુરુજી હમણાં વાત કરી હતી કે સંતોને ભણાવનારા શિવપ્રસાદ દ્વિવેદીજી
ખૂબ સારા વિદ્વાન, જેમની પાસે ખૂબ સારું વેદાંત ભણવાનો મને સારો લાભ મળ્યો છે, બહુ સારા વિદ્વાન, પવિત્ર જેનું જીવન છે, કર્મકાંડી જે બ્રાહ્મણ છે, એવા એ શિવ પ્રસાદ દ્વિવેદીજી, એમણે ગુરુજી સાથે ચર્ચામાં જે સ્વામિનારાયણ મંત્ર વિશે વાત કરી હતી, એ ગુરુજી વાત કરી હતી ને, બસ એ જે મૂળ ભગવાનનું નામ નારાયણ, એ જ મંત્ર ગુપ્ત હતો વેદોમાં, સ્વામી નારાયણ. કોઈ ઋષિ, કોઈ મુનિ, કોઈ ભક્ત, કોઈ સંત એ મંત્ર સુધી પહોંચી નહોતા શક્યા. અને એ મંત્ર સર્વોપરી ભગવાન શ્રીહરિએ સ્વમુખે પ્રગટ કર્યો. કયો મંત્ર? કયો મંત્ર? સ્વામી નારાયણ. આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમેકમ સુનિશ્ચિન્નમ નિસ્પન્નમ ધ્યેયો નારાયણો હરિહી. ભગવાન વ્યાસ એમ કહે છે, આટલા બધા શાસ્ત્રો લખ્યા પછી, વિચાર્યા પછી એક જ મેં નિર્ણય કર્યો છે, એક જ નિર્ણય કે બસ ઉપાસના કરવા યોગ્ય તત્વ એક જ છે, ભગવાન નારાયણ. અને કયું નારાયણ તત્વ? જે મૂળ મંત્ર કહેવાય છે, જે મૂળ નામ કહેવાય છે, જે મૂળ તત્વ છે, એ કયું તત્વ? ભગવાન સ્વામી નારાયણ. આપણે કહીએ છીએ એમ નહીં, પરોક્ષના સારા વિદ્વાનો પણ આ વાતને સ્વીકારતા થઈ ગયા છે. ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરી કાર્ય, ભગવાન સ્વામિનારાયણનું સૈદ્ધાંતિક જીવન, ભગવાન સ્વામિનારાયણનું વૈદિક પરંપરાની સ્થાપના, શ્રીજી મહારાજે બધા કાર્ય વૈદિક પરંપરાને અનુરૂપ કર્યા છે. આપણા દેશના અને વિદેશના જે પંડિતો, જે વિદ્વાનો ભગવાન શ્રીહરિના જીવન અને કાર્ય વિશે અભ્યાસ કરતા થયા, એ બધાનો નિચોડ છે આ સર્વોપરી તત્વ છે. કેવી સરસ વાત છે, જુઓ, જેણે પાપમાંથી છૂટવું હોય એણે એક નારાયણ સિવાય કોઈની ઉપાસના, ભક્તિ કે ધ્યાન ન કરવું. આજે તમે જાણો છો ને, જાત જાતની વાત રોજ સાંભળવા મળે, બોલો રોજ. અને માતાજી તો એટલા બધા પ્રગટ થાય છે, વાત જ ના પૂછો. દરરોજ એક નવી માનવ જન્મ થાય છે, બોલો. હમણાં તો અમેરિકા છું એટલે બહુ ખબર નહીં, બાકી ઇન્ડિયામાં તો રિક્ષા ઉપર એવા એવા માતાજીના નામ સાંભળવા મળે ને, ચંપલવાળી માં ને બૂટવાળી માં ને. આ જગતમાં જીવનો મોક્ષ કરે એવા દેવ એક નારાયણ જ છે, તેના જેવા બીજા કોઈ દેવ નથી. આ દુનિયામાં જેટલા શાસ્ત્રો છે તેને અમે વારંવાર વિચાર્યા છે, તે શાસ્ત્રોમાં એક નારાયણને જ ધ્યેય બતાવ્યા છે. ધ્યેયો નારાયણો હરિ. મોક્ષદાતા નારાયણ જે છે, જગ મે કોવુ દેવન એસે, જગ મે ગ્રંથ કહાવે જીતના, વાર વાર હમ જોયે તીતના, નારાયણ એક ધ્યેય બતાવે. હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવી, શ્રીજી મહારાજની મૂર્તિ પધરાવી અને આંખો બંધ કરીને બેસી જાય ને મહારાજની અંગ અંગ મૂર્તિને અંતરમાં ઉતારે, કેવું સુખ આવે, કેવું સુખ આવે છે કે નહીં? સર્વોપરી તત્વ છે. ગુરુજી કેવી અદ્ભુત વાત કરી હતી આપણે પાટોત્સવ દરમિયાન, ખબર છે ને, કે શ્રીજી મહારાજે પોતે પોતાના હાથે પોતાના આશ્રિતોનું આત્યંતિક કલ્યાણ કરવા માટે જે ચાવી આપણને આપી છે ને, હરિકૃષ્ણ મહારાજ આપ્યા છે, અદ્ભુત છે. હા, ધ્યેય તત્વ એક નારાયણ છે, નારાયણ સર્વોપરી છે. તેમને અનેક નામોથી કહ્યા છે, અનંત નામ હોય ત્યારે સંદેહ થાય કે કોની ભક્તિ કરવી, કોની ઉપાસના કરવી. નામથી જ ભિન્નતા જણાતી હોય તો પણ જેને જે સ્વરૂપ પ્રગટ રૂપમાં મળ્યું હોય તેને જ તેણે સર્વોપરી જાણવું. હવે પાછી વિવેકની વાત બતાવે છે, કેટલી સરસ વાત જુઓ. પ્રગટ સિવાયના અન્ય સ્વરૂપમાં પ્રગટની અપેક્ષાએ ન્યૂનતા બતાવવી. જેને જે સ્વરૂપ પ્રગટ મળ્યું છે એ પ્રગટ સ્વરૂપમાં જ્યારે ભાવ થાય ત્યારે જ એનું આત્યંતિક કલ્યાણ થાય, આ ભગવાન સ્વામિનારાયણનો વચનામૃતમાં સિદ્ધાંત છે. એટલા માટે શ્રીજી મહારાજ કલ્યાણના મુદ્દાનું વચનામૃત, મધ્ય પ્રકરણનું 21મું વચનામૃત, પરોક્ષ ભક્તને વિશે જેવી પ્રીતિ એવી પ્રત્યક્ષ ભક્તને વિશે, પરોક્ષ અવતારને વિશે જેવી પ્રીતિ એવી પ્રત્યક્ષ ભગવાનને વિશે,
પરોક્ષ સંતને વિશે જેવી પ્રીતિ એવી પ્રગટ સંતને વિશે થાય ત્યારે મહારાજ કે મોક્ષને અર્થે જેટલું કરવાનું હતું તે બધું એણે કરી લીધું, કલ્યાણને અર્થે કરવાનું કાંઈ બાકી રહેતું નથી, કલ્યાણનો મુદ્દો એના હાથમાં આવી ગયો। મહારાજની એક એક વાત જુઓ તમે, એક એક વાત કેટલી કિંમતી, કેટલી સચોટ, કેટલી સ્પષ્ટ। આપણને આ પીવડા ઘનશ્યામ મહારાજ મળ્યા, હવે આપણે તો આ પ્રગટ જે મળ્યું છે આપણા માટે આ જ સર્વોપરિ તત્વ છે, બરાબર ને? આ મહારાજને પ્રગટ ભાવે જેટલા સેવીએ, જેટલા રાખીએ, મહારાજની જ મૂર્તિ છે। ગુરુજી વાત કરી હતી ને, શ્રીજી મહારાજની જ બેઠી મૂર્તિ છે, બાળ મૂર્તિ છે, બાલ ઘનશ્યામ કહેવાય એને, સહજાનંદ સ્વામીની મૂર્તિ છે, એક ચક્ષુવાળી મૂર્તિ। જે ભક્તને જેમાં પ્રીતિ, જે ભક્તને જે સ્વરૂપમાં મન ચોટી ગયું, મન માની ગયું, મહારાજની જ મૂર્તિ હોવા છતાં એક મૂર્તિ, અને એ મૂર્તિને સતત લક્ષ્યમાં રાખીને આગળ વધ્યા કરે ને તો આત્યંતિક કલ્યાણ સુધી પહોંચી જાય। જે ભક્તને પ્રગટના સ્વરૂપમાં ભાવ છે તે જ ભક્ત સર્વશ્રેષ્ઠ છે। જેમ ભગવાનમાં પ્રગટ ભાવ, એમ ભગવાનના સંતમાં પણ પ્રગટ ભાવ। આપણને મોટા મોટા સદગુરુ સંતોમાં હેત હોવું જોઈએ, ચોક્કસ હોવું જોઈએ, પણ તેમ છતાં આપણને જે પ્રગટ મળ્યા છે, આપણને જે રોકે છે, ટોકે છે, હાલતા ચાલતા મળ્યા છે ગુરુજી, એવા સંતને વિશે જ્યારે આપણને અત્યંત હેત થાય ને ત્યારે જ આત્યંતિક કલ્યાણના અધિકારી બનીએ। કારણ કે આપણને મુક્તાનંદ સ્વામીમાં હેત છે, પણ સ્વામી આપણે ટોકવા નથી આવવાના, આવવાના છે, આપણો સ્વભાવ ટાળવા નથી આવવાના, આવવાના છે। કલ્યાણના માર્ગે આપણે કંઈક કાચા છીએ, ખૂટે છે, તો સ્વામી આપણને કહેવા નથી આવવાના। એટલા માટે પ્રગટનો મહિમા અધિક છે, એટલા માટે પ્રગટની પ્રાપ્તિ, એમાં જ જેને સંતોષ મનાઈ ગયો એને છતે દેહે અક્ષરધામની પ્રાપ્તિ થઈ ગઈ, હા પડી જાય। તપરે તીરથમાં હું કઈ નવ જાણું, સહેજે સહેજે રે હું તો સુખડારે માણું। બસ એને એમ થાય હું તો અક્ષરધામમાં જ બેઠો છું। આજે કઈ કેવા સંતો ભક્તોના દાખલાઓ કઈ કેવા સાંભળીએ છીએ, હા? આપણા યોગી સ્વામીની છેલ્લી જે અવસ્થા મેં જોઈ, જાતે જોઈ, આપણું હૃદય સ્વીકારી લઈ કે જેને ભગવાન અને ભગવાનના પ્રગટ સંત મળ્યા છે ને, એ અવસ્થામાં મોટા મોટા સંપ્રદાયના મૂર્ધન્ય સંતો, જ્ઞાનજીવન સ્વામી, નીલકંઠચરણ સ્વામી, ફરીથી બાલકૃષ્ણ સ્વામી, આ મોટા મોટા સંતો દર્શન દેવા આવ્યા, એ બધા સંતો પણ એટલા રાજી થયા, નાના સાધુની કેટલી મોટી સમજણ, બધા સંતોના મોઢામાંથી એક જ શબ્દ નીકળે। એટલા માટે કહું છું પ્રગટને વિશે પ્રતીતિ। જ્ઞાનજીવન સ્વામી વગેરે સંતોએ યોગી સ્વામીને પૂછ્યું દવાખાનામાં, હોસ્પિટલમાં, આવી અવસ્થામાં, આવા દુઃખમાં, અગ્નિની પથારીમાં, એમ જ કહેવાય ને, અગ્નિની પથારીમાં, કે યોગી કંઈ ઈચ્છા હોય તો કહેજે, હા બોલજે। અને ત્યારે યોગી સ્વામીએ કહ્યું, બસ સ્વામી મહારાજને એટલી જ પ્રાર્થના કરજો, મારા ગુરુજીને જેવી હરિકૃષ્ણ મહારાજમાં નિષ્ઠા છે, મારા ગુરુજીને, દાદા ગુરુજીને વિશે જેવી નિષ્ઠા છે, એવી મને મારા મહારાજમાં અને મારા ગુરુજીમાં નિષ્ઠા આવે, વિચારો શું બાકી રહ્યું, કલ્યાણના માર્ગે શું બાકી રહ્યું। આ દેહના જન્મ માટે એક પિતા અને એક માતાની જરૂર છે, એમ એક મુક્તના જન્મ માટે એક ભગવાનની નિષ્ઠા અને એક સદગુરુની નિષ્ઠા, આ બેનું જોડલું થાય ને તો એક અક્ષરધામનો અનાદિ મુક્ત પાકી જાય। આપણે યોગી સ્વામીના દર્શન કર્યા, પ્રગટને વિશે ભાવ અત્યંત જરૂરી છે, શ્રીજી મહારાજનો આ સિદ્ધાંત છે। એટલે હું ઘણી વાર કથામાં કહું છું, આ સત્સંગ રોકવા ટોકવાનો છે, આ સત્સંગ સમજણનો છે, અને ત્રીજો આ સત્સંગ પ્રગટનો છે। કેવો આ સત્સંગ છે, કેવો છે આ સત્સંગ, પ્રગટનો આ સત્સંગ છે। નંદ સંતોએ આ સત્સંગની જે વાર્તા ગ્રંથોમાં વ્યાખ્યા આપી છે, આ ત્રણ મુખ્ય વ્યાખ્યાઓ છે, આ સત્સંગ પ્રગટનો છે।
પ્રગટ એવા સંતો, પ્રગટ એવા ભક્તો, પ્રગટ એવી મૂર્તિ, એના દ્વારા જે કાર્યો થયા છે, આ પીયુડા મહારાજ આજે કેવા પરચાઓ પૂરે છે, ભક્તોને કેવું સુખ આપે છે. માટે બસ મહારાજને પ્રગટ માની, સંતોને પ્રગટ માની, ભક્તોને પ્રગટ માની, અને જે ભગવાનને, સંતોને અને ભક્તોને આવી રીતે ભજે છે ને, એને કલ્યાણ માટે કરવાનું કંઈ બાકી રહેતું નથી. જો પ્રત્યક્ષ સ્વરૂપને તજીને અન્યને ભજે છે તો કુમતી છે, સમજણ વગરનો છે. આપણા જીવે અનેક જન્મ લીધા છે તે બધા જન્મના ગણીએ તો માતા પિતા અગણિત કહી શકાય. આ વખતે જેણે જન્મ આપ્યો છે તે માતા પિતાને તજી દઈને વીતેલા જન્મના માતા પિતા ઉપર બહુ પ્યાર રાખે, પ્રત્યક્ષના ઉપર ન રાખે તો તેને કુબુદ્ધિવાળો પુરુષ કહેવાય. કારણ કે જેણે જન્મ આપ્યો તેને છોડી દે છે, અને જે ભૂતપૂર્વના હોય તેમની સાથે મન જોડીને તેની સેવા કરતો હોય, તેની સેવા કરતો હોય છે. પતિવ્રતાની રીત પણ એવી જ છે કે પ્રગટમાં જીવ બાંધવો. તેવી જ રીતે જે ભક્ત પ્રગટમાં જીવ બાંધે તે ભક્ત પરમ પુનિત છે. પ્રત્યક્ષને છોડીને અન્યની સેવા કરે તે બધા ભક્ત વ્યભિચારી છે. સદગુરુ આધારાનંદ સ્વામીનો નિર્ણય છે. શ્રીજી મહારાજને પ્રત્યક્ષ મળેલા સદગુરુ સંત એનો નિર્ણય છે. શ્રીજી મહારાજના સ્વમુખે પ્રગટ થયેલી વાત જે મુક્તાનંદ સ્વામી સાંભળી છે, જે મુક્તાનંદ સ્વામી ગાય છે, એ આ વાત ગુથાણી છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના ચતુર્થ પુરમાં કાઠીનો સત્સંગ અને પ્રગટ સ્વરૂપની અધિકતા કહી એ નામે 28મો તરંગ સમાપ્ત. બોલો ઘનશ્યામ મહારાજની.